हाँ, गीर सोमनाथ जिल्लाना अकळानी वात करवामां आवे तो 16-17 खरीफ पाक तेमज 16-17 उनाळु पाक तेमज 17-18 रवि पाक उनाळु पाक तेमज खरीफ पाक 18-19 रवि और उनाळु पाक खरीफ पाक वर्ष 19-20 खरीफ पाक रवि पाक उनाळु पाक में करोड़ों रुपयाना वीमा प्रीमियम उघराव्या छे, परंतु परत पाक निष्फळ आपवामां आव्यो नथी वीमा कंपनीओ द्वारा। आ वीमा कंपनीओ दर वर्षे गीर सोमनाथना खेडूतो पासे वीमाना नामे करोड़ों रुपया हड़प करी ले छे, जेनी सामे खेडूतो में भारे रोष भभूकी उठ्यो छे। आखरे खेडूतोए सरकारनी आशा छोड़ी हवे हाईकोर्टना दरवाजा खटखटाव्या छे। खेडूतोए वीमानी रकमना मुद्दे हाईकोर्टमां पीआईएल दाखल करी छे। आ तो मात्र गीर सोमनाथ जिल्लाना खेडूतोनी स्थिति छे, ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી કરોડો અબજો રૂપિયાના પ્રીમિયમ વીમા કંપનીઓ ખેડૂતો પાસેથી વસૂલે છે। વીમા કંપનીઓ સરકાર દ્વારા સબસિડી ચૂકવી ન હોવાથી વીમાની રકમ આપવાતી ન હોવાનું ગાણું ગાઈ રહ્યા છે અને ખેડૂતોને જણાવી રહી છે, ત્યારે ખેડૂતોની કપરી સ્થિતિ માટે જવાબદાર કોણ? આ કપરી પરિસ્થિતિ નિર્માણ કેવી રીતે પામી છે? શું તેના માટે જવાબદાર સરકાર છે કે વીમા કંપનીઓ? આવો વેધક સવાલ હાલ ખેડૂતોમાં ઉઠી રહ્યો છે। એક બાજુ ખેડૂતોને વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમ ચૂક લઈ લેવામાં આવે છે, પરંતુ પાક નિષ્ફળની રકમ ચૂકવવામાં આવતી નથી, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ છે। જ્યારે બીજી તરફ 3 કિસાન બિલ પારિત કરવામાં આવ્યા છે, હવે કંપનીઓ ખેડૂતોનો માલ ખરીદવા આવશે અને કંપનીઓ જ્યારે ખેડૂતોનો માલ ખરીદતી હોય છે ત્યારે 2 પૈસા વધારે પણ આપતી હોય, પરંતુ જ્યારે તે ઉઠમણું કરીને જતી રહેશે અથવા તો નાદારી બતાવશે ત્યારે ખેડૂતો કોની પાસે જશે તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે કિસાન કાનૂનને લઈને સમગ્ર ભારતભરમાં કિસાનો દ્વારા, વિવિધ સંગઠનો દ્વારા, કિસાન સંગઠન દ્વારા આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર સાંભળવા તૈયાર જ નથી। બીજી તરફ આજે પંજાબના કિસાન સંગઠનો દ્વારા કૃષિમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા સમય લઈને, પરંતુ કૃષિમંત્રી પાસે દિલ્હીમાં જ્યારે સમય લઈને મળવા પહોંચ્યા, પરંતુ ત્યાં તેમને સમય આપવામાં આવ્યો નહીં અને કૃષિમંત્રી મળ્યા નહીં। તેઓ બિહારની ચૂંટણી પ્રચારમાં પહોંચી ગયા, જેથી કરીને ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હતો અને આક્રોશ પણ જોવા મળ્યો હતો અને ખેડૂતોનું અપમાન કરતા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આમ ખેડૂતોની વાત સાંભળવા માટે સરકાર જાણે કે તૈયાર ન હોય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, પરંતુ ખેડૂતોની યથાસ્થિતિ જે છે તે સ્થિતિમાંથી બહાર લાવવા માટે અને જે પ્રમાણે ખેડૂતો જે પાક નિષ્ફળ જવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે, તેવા ખેડૂતોને અને આવા ખેડૂતોને મદદરૂપ થાય અને ખેડૂતોની જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેમને જે પ્રમાણે ખાતર બિયારણના ભાવમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે તેમના પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે ન્યૂનતમ સમર્થન મૂલ્ય નક્કી કરવામાં આવે, તમામ ભાવ નક્કી કરવામાં આવે ખેડૂતોના, તો ખેડૂતોનો વિકાસ થઈ શકે અને તે પણ કાનૂની બિલમાં એન્ટર કરવામાં આવે અને અધ્યાદેશ લાવી અને તે બિલમાં મંજૂરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વીમા કંપનીઓ દ્વારા વીમાના પ્રીમિયમ ઉઘરાવાયા, પરંતુ પાક નિષ્ફળના વીમાની રકમ ચૂકવતા નથી, જેથી લઈને ખેડૂતોમાં આક્રોશ છે। આ તો વાત થઈ માત્ર ગીર સોમનાથ જિલ્લાની, તે ઉપરાંત સુરેન્દ્રનગર, મૂળી તાલુકો, અલગ અલગ તાલુકાઓમાં કિસાનો દ્વારા વીમા કંપનીઓ સામે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે હાઈકોર્ટમાં। આમ અલગ અલગ કંપનીઓ દ્વારા કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે, પરંતુ વીમાની રકમ ચૂકવવા માટે ઠગાઠૈયા કંપનીઓ કરે છે, ત્યારે કંપનીઓ પર ખેડૂતો કેવી રીતે ભરોસો રાખશે તે પણ એક સવાલ ઉપસ્થિત થયો છે। ત્યારે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, પરંતુ ખેડૂતો છેલ્લા 70 વર્ષથી જે પ્રમાણે યથાસ્થિતિમાં રહ્યા છે અને તેમનો વિકાસ થતો નથી અથવા તો તેમની પાસે જે સાધન સંપન્ન અને તેમની જે સાધન સામગ્રી ખેતીને લગતી જોઈએ તે પણ તેઓ ખરીદી શકતા નથી,
એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થયો છે, જેને લઈને ખેડૂતોના સર્વ ખેડૂતો ટ્રેક્ટર અને મશીનનો ઉપયોગ કરતા હોય છે, જેથી કરીને ડીઝલનો ભાવ અને પેટ્રોલનો ભાવ સમકક્ષ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને પણ ખેડૂતોની તબાહી થઈ રહી છે. એક તરફ કુદરતી પ્રકોપ જોવા મળી રહ્યો છે, એક તરફ જંતુનાશક દવાઓના ભાવમાં પણ વધારો સતત જોવા મળી રહ્યો છે. ખેડૂતોને કુદરતી રીતે વરસાદમાં અતિવૃષ્ટિ થાય તો પણ મુશ્કેલી, અનાવૃષ્ટિ થાય તો પણ મુશ્કેલી, અને સરકાર દ્વારા પોષણક્ષમ ભાવ ન આપવામાં આવે તો પણ ખેડૂતોને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ખેડૂતોને ચારે તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ પ્રકૃતિ દ્વારા જ્યારે કપાસ હોય, મગફળી હોય કે અન્ય કઠોળ વર્ગની શાકભાજી હોય, તેમાં તમામ પ્રકારના રોગ એટલે કે કીટાણુ આવતા હોય છે અને રોગ લાગુ પડતો હોય છે, જેથી કરીને જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડતો હોય છે, અને આ જંતુનાશક દવા પણ મોંઘા ભાવે મળતી હોય છે, રાસાયણિક ખાતર પણ મોંઘા ભાવે અને મજૂરી પણ મોંઘા ભાવે છે. ત્યારે તેમને વેચાણ કરવા જાય છે ત્યારે તેમના પોષણક્ષમ ભાવો પણ મળતા નથી, અને બીજી તરફ કંપનીઓ દ્વારા જે વીમાની રકમ ઉઘરાણી કરાવી લેવાય છે, પરંતુ જ્યારે પાક નિષ્ફળ જાય છે ત્યારે તેની રકમ ચૂકવવામાં આવતી નથી, જેથી કરીને ખેડૂતો બેહાલ બન્યા છે. તેના માટે જવાબદાર કોણ? સરકાર કે વીમા કંપનીઓ? તેવા વેધક સવાલો હાલમાં ખેડૂતો પૂછી રહ્યા છે, અને આવનાર સમયમાં ખેડૂતોની બમણી આવક થવાની વાત છેલ્લા 25 વર્ષથી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જ્યારે સીએમ પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે પણ ખેડૂતોની બમણી આવક અને ખેડૂતોને ઘેર ઘેર નેનોની ગાડી હશે તેવા સપના બતાવવામાં આવ્યા હતા, પરંતુ આજે 25 વર્ષના વાણા વીતી ગયા છતાં પણ ખેડૂતોની બમણી આવક થઈ નથી કે નથી તેમના ઘરે નેનો ગાડી આવી. એટલે કે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેને લઈને પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને ખેડૂતોને લગતી જે જાહેરાત કરવામાં આવે છે તે પણ સરકાર દ્વારા પરિપૂર્ણ કરવામાં આવતી નથી, તે માત્ર સપના સ્વરૂપે જ હોય છે, જેને લઈને ખેડૂતો હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની ડબલ આવકની વાત કરવામાં આવે તો ખેડૂતોને અગાઉના વર્ષોમાં કપાસના ભાવ 1500 રૂપિયા આપવામાં આવતા હતા 20 કિલોના, જેના બદલે ગત વર્ષે 1000 રૂપિયા 20 કિલોના ભાવે કપાસ વેચાયો હતો. તેમાંય ખાસ કરીને નાના નાના ખેડૂતો જે 20 કિલો 10 કિલો જે વેચતા હોય છે નાના નાના વેપારીઓને, તેઓ તો માત્ર 600 રૂપિયામાં જ ખરીદી કરે છે. હાલમાં આ વર્ષે 2020ની સાલમાં પણ કપાસનો ભાવ હાલમાં 20 કિલોના 800 રૂપિયા જ ભાવ છે, જેને લઈને ખેડૂતોની હાલત બદતર થવા પામી છે. એક તરફ જ્યાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે કે જ્યાં અતિવૃષ્ટિ થઈ હતી ત્યાં પાક નિષ્ફળ ગયો છે, જેને લઈને વીમા કંપનીઓ પાક વીમા ચૂકવતી નથી, જેને લઈને ખેડૂતોની આવક બમણી થવાના જગ્યાએ ખેડૂતોની આવક ઘટી રહી છે, જ્યારે જે વિસ્તારમાં ખેડૂતોનું ઉત્પાદન થયું છે અને જેમાં કપાસ બાજરી અન્ય પાકોનું વાવેતર કરીને ઉત્પાદન થયું છે તેમને પોષણક્ષમ ભાવો મળતા નથી, જેને લઈને ખેડૂતો હાલમાં પરેશાન છે. 800 થી 900 રૂપિયા 20 કિલો કપાસનો ભાવ અને બાજરીનો ભાવ 220 થી માંડીને 330 સુધી, તે જ પ્રમાણે ઘઉંનો ભાવ પણ ઓછો છે. એ પ્રમાણે લઈને તમામ પ્રકારના ભાવોમાં એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં જે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવે કે આટલા ભાવથી ઓછી ખરીદી કરી શકાય જ નહીં, ત્યારે ખેડૂતોની આવક બમણી થવાની શક્યતા રહેલી છે. પરંતુ સરકાર દ્વારા ન્યૂનતમ સમર્થન મૂલ્યને બિલમાં લેવામાં આવ્યું નથી, એટલે કે કાનૂનમાં લેવામાં આવ્યું નથી, ખાલી મૌખિક રજૂઆત કરવામાં આવે છે. પરંતુ મૌખિક રજૂઆત તો વારંવાર સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા જે રજૂઆતો થાય છે અને સરકાર દ્વારા જે નિર્ણયો લેવાય છે મૌખિક, તેનો કેટલો અમલ થાય છે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ વીમા કંપનીઓ વીમાની રકમ ચૂકવતી નથી, અને હવે નવેસરથી કિસાન કાનૂન 3 બિલ આવી ગયા છે, ત્યારે તેનો અમલ થશે, ત્યારે ખેડૂતોની આવક બમણી થશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ઓસ્કાર ન્યૂઝ, ગીર સોમનાથથી ચેતન ગોસ્વામીનો અહેવાલ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. રિપોર્ટ ખેડૂત એકતા મન, જિલ્લા પ્રમુખ ગીર સોમનાથ. અચ્છા રમેશભાઈ, પાક વીમા લઈને શું કહે? પાક વીમામાં 18-19ના જે ખરીફ અને રવિ પાકના
આમ જોવા જઈએ તો ખરીફ પાક જે છે એને હજી સુધી આ લોકોએ પ્રીમિયમ ચૂક્યું નથી. અમારું ખેડૂત એકતા મંચ વતી, આખા ગુજરાતના ખેડૂતો વતી અમે એક હાઈકોર્ટમાં PIL કરેલી છે. હવે એનો જે જવાબ આવે ને અમે જે તે વખતે આવેદનપત્ર બી આપેલા છે અને આવેદનપત્ર આપવાને RTI કરતાં જે માહિતી અમને મળે છે, અમે અધિકારી જ્યારે જોડે વાત કરીએ ત્યારે એ લોકો એમ કહે છે કે અમને સરકાર તરફથી જે પૈસા મળવા જોઈએ મળ્યા નથી. સર્વે જોવા જઈએ તો બી જ્યાં તપાસ કરીએ તો સર્વે થતો નથી, ને થાય છે તો એમ કહે છે કે અમારી પાસે અધિકારી કેટલા દિવસમાં પૈસા દેવાના હોય. એ લોકોની ગાઈડલાઈન પ્રમાણે 15-21 દિવસમાં દેવાના હોય છે, હજી સુધી પૈસા ચૂકવા હજી તો 2-3 વર્ષ થઈ ગયા છે, તેમાં ચૂકવું જ નથી એ લોકોએ. હું વેરાવળ તાલુકા ભારતીય કિસાન સંઘ વેરાવળ તાલુકાના પ્રમુખ છું. નામ તો ઈક નહી, નાથાભાઈ રાજાભાઈ પરમાર. અચ્છા નાથાભાઈ, ખેડૂતોને જે વીમો મળે છે દર વર્ષે, તો આપણા ખેડૂતોને મળે છે કે કેમ? આ વર્ષે મળ્યો, નગત વર્ષે મળ્યો તો કે 2018 અમુક ગામોને ખાલી ન જેવી મળવાપાત્ર રકમ 2018 તેણે આપેલી છે. કોઈને 700 રૂપિયા, ત્યારે ગામ એકમ હતું તો 700 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયા સુધીની રકમ એક વીઘા ઉપર આપેલી છે. અને બાકીના જે આપણા સ્થાનિક જે આપદા હોય એની જે અરજીઓ છે તે આજ દિવસ સુધી નિકાલ કર્યો નથી કંપનીએ 2018. 2019 આપણે વાત કરીએ તો આપણા જે ખેડૂતો છે, 2000 ખેડૂતો જે ઊભા પાકની અરજીઓ તેના ચૂકવણા તેમણે કરી દીધા છે. પણ પોસ્ટ હાર્વેસ્ટની જે અરજીઓ છે 3000 અને 10 અરજીઓ ગીર સોમનાથ જિલ્લાની છે, તો આજ દિવસ સુધી તેમનું ચૂકવણું કરવામાં આવેલ નથી. અમે કલેક્ટરને પણ આવેદન આપી, કૃષિમંત્રીને મેલ કર્યા અને CMને પણ અમે મેલ કર્યો છે. જ્યારે વીમા કંપનીને અમે ફોન કરીએ ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ અમને સરકાર તરફથી જે સબસિડી મળવી જોઈએ તે અમને મળી નથી, એટલા માટે અમે ચૂકવણા કરીએ નહીં. મેં પછી વાત કરી, મેં કીધું સાહેબ આવી રીતના જે વડાપ્રધાન ફસલ વીમા યોજનાની ગાઈડલાઈન મુજબ ક્રોપ કટિંગના આંકડા વયા ગયા પછી 21 દિવસની અંદર તેના ચૂકવણા કરવાના હોય છે, પણ તે ચૂકવણા આજ દિવસ સુધી થયા નથી. 2020નું જે વર્ષ છે તે ખેડૂતો માટે ખરેખર તો નુકસાનકારક છે, જબરજસ્ત જે નુકસાની છે. ત્યારે જવાબો શું મળે છે? જવાબો અમને કંઈ મળતા જ નથી. ક્યારે મેં એટલા આવેદનો આપ્યા છે પણ લેખિતમાં ક્યારે મને જવાબ આપ્યો નથી. જિલ્લામાંથી આપણા જે રૂપિયા છે, ખરેખર તો 15000 જે ખેડૂતો છે તેના 4000, આમ તો 15000 જે ખેડૂતો છે તેમના 200 રૂપિયા લેખે આપણું જે પ્રીમિયમ વીઘાનું કપાતું હોય છે. તો સમજી લ્યો કે તે કરોડો રૂપિયાની અંદર, દાખલા 4 કરોડની આસપાસ છે, આવી રીતના જે રકમ છે તે થતી હોય છે. અચ્છા સાહેબ, ભૂતકાળની વાત કરીએ તો ત્યારે પણ તમારો પ્રીમિયમ ભૂતકાળમાં પણ પ્રીમિયમ કપાતા, એટલે કેટલા વર્ષથી આ પ્રીમિયમ કાપી લેવામાં આવે છે અને એમાં ખેડૂતોની મંજૂરી હોય છે કે સીધું જ કપાઈ જાય છે મંડળીમાં? ના, પ્રીમિયમ સીધું જ કાપી લેવામાં આવતું હતું 2018 અને 2019 જ્યારે વડાપ્રધાન ફસલ વીમા યોજનાની શરૂઆત થઈ છે ત્યારે સીધું જ જે પ્રીમિયમ છે તે ખેડૂતોના ખાતામાંથી જે પણ લોકો પાક ધિરાણ લે છે તેનું સીધું પ્રીમિયમ કપાઈ જાય છે. ત્યારે તે જે રસીદ હોય મોકલવાની તે પણ કંપની મોકલતી નહીં, પણ વધુમાં વધુ રજૂઆતો કરવાથી તે રસીદ પણ મોકલાવે છે. પણ 2019ની અંદર ખરેખર ખેડૂતોની મશ્કરી કરી એવું અત્યારે અમને લાગે છે. અત્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ છે, ખેડૂતોની માંગ શું છે? ખેડૂતોની એક જ માંગ છે કે જે વીમાના પૈસા અમે ભર્યા છે, પ્રીમિયમ ભર્યું છે, તેના તાત્કાલિક ચૂકવણા થવા જોઈએ અને સરકારની જે પણ કંઈ સબસિડી આપવાની છે તે તાત્કાલિક સબસિડી આપી અને ખેડૂતોના હિતમાં જે સરકાર કામ કરતી રહેલી છે એની સાબિતી પુરવાર કરવી જોઈએ એવું હું માનું છું. હું વેરાવળ તાલુકા ભારતીય કિસાન સંઘ વેરાવળ તાલુકાના પ્રમુખ છું. નામ તો ઈક નહી, નાથાભાઈ રાજાભાઈ પરમાર. અચ્છા નાથાભાઈ, ખેડૂતોને જે વીમો મળે છે દર વર્ષે, તો આપણા ખેડૂતોને મળે છે કે કેમ? આ વર્ષે મળ્યો, નગત વર્ષે મળ્યો તો કે 2018 અમુક ગામોને ખાલી ન જેવી મળવાપાત્ર રકમ 2018 તેણે આપેલી છે. કોઈને 700 રૂપિયા, ત્યારે ગામ એકમ હતું તો 700 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયા સુધીની રકમ એક વીઘા ઉપર આપેલી છે. અને બાકીના જે આપણા સ્થાનિક જે આપદા હોય એની જે અરજીઓ છે તે આજ દિવસ સુધી નિકાલ કર્યો નથી કંપનીએ 2018ની. 2019ની આપણે વાત કરીએ તો આપણા જે ખેડૂતો છે, 2000 ખેડૂતો જે ઊભા પાકની અરજીઓ તેના ચૂકવણા તેમણે કરી દીધા છે. પણ પોસ્ટ હાર્વેસ્ટની જે અરજીઓ છે 3000 અને 10 અરજીઓ ગીર સોમનાથ જિલ્લાની છે, તો આજ દિવસ સુધી
તેમનું ચૂકવણું કરવામાં આવેલ નથી। અમે કલેક્ટરને પણ આવેદન આપી, કૃષિ મંત્રીને મેલ કર્યા અને સીએમને પણ અમે મેલ કર્યો છે। જ્યારે વીમા કંપનીને અમે ફોન કરીએ ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ અમને સરકાર તરફથી જે સબસિડી મળવી જોઈએ તે અમને મળી નથી, એટલા માટે અમે ચૂકવણા કરીએ નહીં। મેં પછી વાત કરી, મેં કીધું સાહેબ આવી રીતના જે વડાપ્રધાન ફસલ વીમા યોજનાની ગાઈડલાઇન મુજબ ક્રોપ કટિંગના આંકડા વયા ગયા પછી 21 દિવસની અંદર તેના ચૂકવણા કરવાના હોય છે, પણ તે ચૂકવણા આજ દિવસ સુધી થયા નથી। 2020નું જે વર્ષ છે તે ખેડૂતો માટે ખરેખર તો નુકસાનકારક છે, જબરજસ્ત જે નુકસાની છે। ત્યારે જવાબો શું મળે છે? જવાબો અમને કંઈ મળતા જ નથી। ક્યારે મેં એટલા આવેદનો આપ્યા છે પણ લેખિતમાં ક્યારે મને જવાબ આપ્યો નથી। જિલ્લામાંથી આપણા જે રૂપિયા છે, ખરેખર તો 15,000 જે ખેડૂતો છે તેના 4,000, આમ તો 15,000 જે ખેડૂતો છે તેમના 200 રૂપિયા લેખે આપણું જે પ્રીમિયમ વીઘાનું કપાતું હોય છે, તો સમજી લો કે તે કરોડો રૂપિયાની અંદર, દાખલા 4 કરોડની આસપાસ છે આવી રીતના જે રકમ છે તે થતી હોય છે। અચ્છા સાહેબ, ભૂતકાળની વાત કરીએ તો ત્યારે પણ તમારો પ્રીમિયમ ભૂતકાળમાં પણ પ્રીમિયમ કપાતા, એટલે કેટલા વર્ષથી આ પ્રીમિયમ કાપી લેવામાં આવે છે અને એમાં ખેડૂતોની મંજૂરી હોય છે કે સીધું જ કપાઈ જાય છે મંડળીમાં? ના, પ્રીમિયમ સીધું જ કાપી લેવામાં આવતું હતું 2018 અને 2019 જ્યારે વડાપ્રધાન ફસલ વીમા યોજનાની શરૂઆત થઈ છે ત્યારે સીધું જ જે પ્રીમિયમ છે તે ખેડૂતોના ખાતામાંથી જે પણ લોકો પાક ધિરાણ લે છે તેનું સીધું પ્રીમિયમ કપાઈ જાય છે। ત્યારે તે જે રસીદ હોય મોકલવાની તે પણ કંપની મોકલતી નહીં, પણ વધુમાં વધુ રજૂઆતો કરવાથી તે રસીદ પણ મોકલાવે છે। પણ 2019ની અંદર ખરેખર ખેડૂતોને મસ્કરી કરી એવું અત્યારે અમને લાગે છે। અત્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ છે, ખેડૂતોની માંગ શું છે? ખેડૂતોને એક જ માંગ છે કે જે વીમાના પૈસા અમે ભર્યા છે, પ્રીમિયમ ભર્યું છે, તેના તાત્કાલિક ચૂકવણા થવા જોઈએ અને સરકારની જે પણ કંઈ સબસિડી આપવાની છે તે તાત્કાલિક સબસિડી આપી અને ખેડૂતોના હિતમાં જે સરકાર કામ કરતી રહેલી છે એની સાબિતી પુરવાર કરવી જોઈએ એવું હું માનું છું। વેરાવળ શહેરમાંથી પસાર થતા સોમનાથને જોડતા મુખ્ય માર્ગનું 5.5 કરોડના ખર્ચે મરામત કામનો શુભારંભ। પાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરાયેલા કરોડોના મરામત કામના ગુણવત્તા જળવાય તેવી લોકોની માંગ। પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને જોડતો ને વેરાવળ શહેરની મધ્યમાંથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા સમયથી ખખડધજ સ્થિતિમાં ફેરવાયો હતો। તાજેતરમાં સ્ટેટ હાઈવેની જાળવણીની જવાબદારી પાલિકા તંત્રે સંભાળી મુખ્ય માર્ગને મરામત માટે 5.5 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જોકે ખાતમુહૂર્ત અને વર્ક ઓર્ડરના 5 દિવસ પહેલાં જ આ કામ શરૂ કરી દેવાયું હતું અને શરૂ થઈ ગયેલા કામમાં ખાતમુહૂર્તની વિધિ હાથ ધરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવા અને પાલિકા મહિલા પ્રમુખ મંજુલાબેન સુવાણી, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ સોલંકી સહિત પદાધિકારીઓ શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી। આ તકે પાલિકા પ્રમુખ મંજુલાબેન સુવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શહેરનો અને યાત્રિકો ખાબડવાળા ઉબડખાબડવાળા મુખ્ય માર્ગને કારણે હેરાન પરેશાન થતા હતા, જેની હવે મુશ્કેલી હળવી થશે। તો બીજી બાજુ કરોડોના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ મરામત કામની ગુણવત્તાયુક્ત થાય તેવું સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે, ત્યારે આ ડામર રોડમાં પૂરતા પ્રમાણમાં ડામર વપરાય એસ્ટિમેન્ટ મુજબ કામ થાય અને ગુણવત્તાયુક્ત જળવાઈ રહે તે બાબતે પાલિકા પ્રમુખે તકેદારી રાખવામાં આવશે તેવી પણ વાતની રજૂઆત કરવામાં આવી હતી। તે જોકે ખાતમુહૂર્તના 5 દિવસ પહેલાં જ શરૂ થયેલા કામમાં કાંકરા ઉડતા નજરે પડ્યા હતા, ત્યારે પાલિકાના મહિલા પ્રમુખના ગુણવત્તાયુક્ત રોડના દાવા કેટલા સાચા ઠરશે તે તો આવનાર સમય જ બતાવશે। મુખ્ય માર્ગના મરામતના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાને કારોબારી ચેરમેન રાજુ ગાઢિયા, નગરસેવકો વશરામ સોલંકી, પરેશ કોટિયા, કાળીબેન સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય માર્ગના મરામત કામના ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના કારોબારી ચેરમેન રાજુ ગાઢિયા, નગરસેવકોમાં વશરામ સોલંકી, પરેશ કોટિયા, કાળીબેન સહિત જય સોમનાથ, આજે આ નમસ્તે હોટલથી ટાવર ચોક સુધીનો અને ટાવર ચોકથી લઈને સન સર્કલ સુધીનો રોડ છે એ RMBમાં આવતો હતો અને પહેલી વખત જ નગરપાલિકાને સોંપ્યો છે અને પહેલી વખત જ આ રિપેર કામ અમે લીધું છે। રિસર્ફિંગનું કામ છે 5 કરોડ અને 5 લાખનું કામ છે
અને આ રોડ મેઇન રોડ હોવાથી લોકોને જે ખાડા ખબજા પડી ગયા હતા એના કારણે બહુ હાલાકી ભોગવવી પડી હતી. અત્યારે એ રિપેર થાય છે એના માટે નગરજનોને અને હાઈવે ઉપરથી જે સોમનાથ સુધી દર્શન કરવા આવ્યા હોય એવા યાત્રિકોને સારો લાભ મળશે અને એ લોકો બિચારા બહુ દુઃખી ત્યાં છે. ને સોમનાથ દાદાએ એવી કૃપા કરી છે કે આપણા હાથે એ લોકોને જશ મળવાનો હશે તો પહેલી વખત જ નગરપાલિકામાં ભર્યો છે અને આપણે એના ઉપર રિપેર કામ કરાવીએ છીએ એ મને ખુશી છે. બેન, ખાસ કરીને મહત્વપૂર્ણ રોડ છે, મોટા ભાગે શહેરીજનોને લાગુ પડતો રોડ છે. રોડની ગુણવત્તાની વાત કરવામાં આવે તો અગાઉ અનેક વખત જે રોડના કામમાં ફરિયાદો ઉઠી છે ત્યારે મહત્વપૂર્ણ રોડ છે, રોડની ગુણવત્તા બાબતે કેવી તકેદારી રખાશે? રોડની ગુણવત્તામાં પહેલું તો ડામર જ જોવામાં આવે છે કે અમે રિપેર કામ કરાવીએ છીએ તો અમે ડામર ઉપર ફોકસ રાખશું કે ડામર કેટલો વાપરે છે. છેલ્લા ખાતમુહૂર્ત તો આજે થયું છે, 4-5 દિવસથી રોડનું કામ ચાલી રહ્યું છે. અગાઉ જે કાંકરીઓ નાખી હતી કાંકરીઓ ઉડી રહી છે, ક્યાંક ડામરનું પ્રમાણ ઓછું હોય તેવું પણ સામે આવ્યું છે. હવે આ કામ ફરીથી નબળું ન થાય, આ કામ ગુણવત્તાયુક્ત થાય તે માટે આપની શું વાત? એની અમે કાળજી, પૂરેપૂરી કાળજી લેશું અને 2-3 દિવસથી એ કામ ચાલુ છે તો એ 45 દિવસમાં આ કામ અમને પૂર્ણ કરી આપે એવી અમે એક શરત મૂકી હતી. જે ટેન્ડર ખોલવા પહેલાં એ શરત એમાં મૂકેલી હતી એના કારણે આ લોકોએ અગાઉથી એ લોકોનું આયોજન કરેલું હતું.